વિક્રમ ગ્લેનમાર્ક ફાર્મા સાથે શરૂઆત કરીશ. જે રીતે યશે આપણને જણાવ્યું, ખાસ કરીને કે ડોક્ટર રેડ્ડીઝને અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે, તો એની સામે ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ તો યુએસ એફડીએ તરફથી એક મોટો ઝટકો એમને મળ્યો છે. તેમાં ખાસ કરીને યુએસમાં જે મેન્ડ્રો પ્લાન્ટ છે એમાં એમને ઓએઆઈ મળ્યું છે, એટલે કે ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે. તો યુએસ એફડીએ 4 એપ્રિલથી 19 મે સુધી જે છે એ તપાસ કરી હતી, ત્યાં ખાસ કરીને ત્યારે 17 અવલોકનો મળ્યા છે અને એની સાથે સાથે ફોર્મ 483 પણ એમને આપવામાં આવ્યું છે આ ઓબ્ઝર્વેશન્સની બદલ. તો ખાસ આજે ગ્લેનમાર્ક ફાર્મા પર પણ ફોકસ રાખવું જોઈએ. એચપીસીએલ પર નજર કરી લઈએ તો અહીંયા કંપની બાયોગેસ પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવા જઈ રહ્યું છે. રાજસ્થાનના સાંચોરમાં ગોબરધન સ્કીમ હેઠળ જે છે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોજેક્ટ કંપની અહીંયા શરૂ કરશે અને આ ભારત સરકારની એક સ્કીમ છે એના અંતર્ગત પ્લાન્ટ અહીંયા શરૂ કરવામાં આવશે. બાયોગેસના ઉત્પાદન માટે પ્રતિ દિવસ જે છે એ 100 ટન ગોબરનો ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ માટે ખાસ કરીને 1 વર્ષમાં શરૂ કરવાની અહીંયા કંપનીની યોજના પણ છે. અને વેસ્ટ ટુ એનર્જી પોર્ટફોલિયોમાં કંપનીનો આ પહેલો પ્રોજેક્ટ છે, એટલા માટે ખાસ એચપીસીએલ પર અને આ પ્રોજેક્ટ પર ફોકસ રહેશે. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ તરફ નજર કરીએ, ઇકરા તરફથી જે રેટિંગ અહીંયા જે છે કંપનીનું લોંગ ટર્મ રેટિંગ જે છે એ AA- વધારી અને AA કરવામાં આવ્યું છે. તો ઇકરાનો કેઈઆઈ માટે જે રેટિંગમાં જે ફેરફાર કર્યા છે એ અને સાથે જે DLF તરફ પણ ન્યૂઝ છે. ઇકરાએ DLF નું ખાસ કરીને જે ડેટ રેટિંગ છે આઉટલુક છે એ સ્ટેબલથી પોઝિટિવ કર્યું છે, તો એના પર પણ આ બંને કંપનીઓ પર ફોકસ રહેશે. અને છેલ્લે નજર કરી લઈએ ઇઝી ટ્રીપ પર, તો અહીંયા બોર્ડની બેઠક છે 26 ઓગસ્ટના રોજ અને જેમાં ખાસ કરીને ફંડ રેઇઝિંગ પર વિચાર કરવામાં આવશે અને QIB મારફત જે છે એ અહીંયા ફંડ એકત્ર કરવા પર આવશે. તો તમામ સ્ટોક્સ છે વિક્રમ જેના પર આજે રાખવાની છે ફોકસ.